ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ જય શ્રી સ્વામિનારાયણ આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ તેર અણસઠ તીર્થ એ ભણવાના છીએ એનાથી પહેલા જે પાઠ બાર છે દાદા સાહેબ ફાળકે એ તમને એક્ઝામમાં આવશે નહીં તેથી કરવાનું નથી પાઠ તેર અણસઠ તીર્થ એમાં ભગવાન ગણેશ અને કાર્તિકેયની વાત કરવામાં આવી છે એ વાત છે એ તમે લગભગ જાણતા જ હશો તો ચાલો જોઈએ ગણેશ અને કાર્તિકેય રમતા હતા કોણ તો ગણેશ અને કાર્તિકેય જે શિવ અને પાર્વતી ના પુત્ર હતા એકબીજાની મસ્કરી કરતા હતા શું કરે એકબીજાની મસ્તી કરતા રહે હંમેશા એક કહે તારું પેટ મોટું પટારા જેવું છે બીજો કહે તારા कान મોટા છે શું કે તારું પેટ મોટું તમે પણ એકબીજા ભાઈ બહેન અથવા ફ્રેન્ડ સાથે મસ્તી કરો છો ને એવી રીતે એ બંને ભાઈ પણ મસ્તી કરતા હતા બંને ભાઈ ફરિયાદ લઈને માતા પાર્વતી પાસે ગયા અને કહેવા લાગ્યા ગણેશ કહે માતા હું તમારો ડાયો પુત્ર છું હોશિયાર છું કાર્તિક કે હું તારા કરતા મહાન છું અને ચતુર છું શું છે કે બંને ફરિયાદ લઈને એની મમ્મી પાસે ગયા અને કહેવા લાગ્યા ગણેશ શું કીધું કે હું તો તમારો ડાયો પુત્ર છું મતલબ કે તમારો ડાયો છોકરો છું અને હું હોશિયાર છું અને કાર્તિકે શું કહી દઉં કે હું મહાન છું અને ચતુર છું પાર્વતીને કહ્યું પાર્વતીએ કહ્યું કે તમે બંને મહાન છો શું કહ્યું કે તમે બંને જ મહાન છો પરંતુ પહેલા હું તમારી પરીક્ષા લઈ શું કે હું તમારી એક પરીક્ષા લેવા માંગુ છું જે તેમાં સફળ થાય તે મહાન એમાંથી જે સફળ થાય તે તે મહાન કહેવાશે બંને ભાઈઓએ કહ્યું સારું પાર્વતી બોલ્યા તમે બે સાથે નીકળીને આખી દુનિયા ફરી આવો શું આવો જે પહેલો આવે તે મહાન આખી દુનિયા ફરી આવો અડસઠ તીર્થ બધા જે ભગવાનના તીર્થ ધામ છે એ તમે બધા જ ફરી આવો અને જે પણ પહેલો આવશે એ મહાન કહેવાશે તો કાર્તિકેય તો હરણની જેમ ઝડપથી દોડનારા એ તો માતાના આશીર્વાદ લઈને ચાલ્યા શું કર્યું કાર્તિકેય તો એકદમ સ્પીડ જેમ હરણ જેમ દોડે એવી રીતે સ્પીડ થી દોડ્યા માતાના આશીર્વાદ લઈને દુનિયા ફરવા આ ગણપતિ તો એક ખૂણામાં જઈને બેસી ગયા અને મનમાં વિચારે છે કે મારું મોટું પેટ ભારે માથું હું કેમ કરીને કાર્તિકે પણ હવે શું કરવું શું છે કે કારણ કે એનો પેટ મોટું હતું અને માથો પણ ભારે હતો તેથી એ દોડી ન શકે અને મનમાં ને મનમાં વિચાર કરતા હતા કે હવે મારે શું કરવું જોઈએ એકાએક એમના મનમાં વિચાર આવ્યો એ તે દોડીને ઓરડામાં ગયા ત્યાં તેમણે બે બાજેઠ ઢાળ્યા શું કર્યું બે બાજેઠ એટલે પાટલો પાટલા જેવું આવે એના ઉપર બેસવાનું હોય એ માતા પાર્વતીને બોલાવીને કહ્યું આ બાજોટ પર બેસો પછી પિતા શંકર પાટલો બાજોટ લગાવીને ગણેશ કહે છે કે તમે બંને જણા અહિયાં બેસો બાજુમાં બાજુમાં બેસો શિવ બોલ્યા અરે ગણેશ આજે સી રમત માંડી છે અને કાર્તિકે ક્યાં છે શું કહે છે શિવ ભગવાન બોલે છે કે ગણેશ માંડી છે ત્યાં અને છે ક્યાં ગયા પાર્વતી બોલ્યા તે ગયો છે અડસઠ તીર્થ કરવા બંને ભાઈઓ હરીફાઈ કરી છે જે પહેલા તીર્થ કરી આવે તે મહાન શંકર બોલ્યા ગણેશ તું ક્યારે જઈશ પિતાની પ્રદક્ષિણા કરવાનું શરૂ કર્યું અને પોતે પ્રદક્ષિણા કરતા જાય છે અને બોલતા જાય છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ બંનેને દેવ માનીને એની પ્રદક્ષિણા કરતા જાય છે મતલબ કે એની આજુબાજુ ગોલરાઉન્ડમાં ફરે છે આમ ગણેશજીએ વાર પ્રદક્ષિણા કરી અને પછી માતા પિતાને નમસ્કાર કરીને દુનિયામાં સૌથી મોટું તીર્થ મા બાપ છે મારી અડસઠ તીર્થની યાત્રા પૂરી થઈ શું કહ્યું કે સૌથી મોટામાં મોટું તીર્થ શું છે તો મા બાપ છે અને મારી અહીંયા અડસઠ તીર્થની જે યાત્રા છે એ પૂરી થાય છે ગણેશ તું નાનો છે પણ ખૂબ જ હોશિયાર છે શું કહે છે શંકર ભગવાન કે ગણેશ બેટા તું નાનો છે પણ બહુ જ હોશિયાર છે બે ભાઈમાં તું જ પહેલો આવ્યો ગણાઈ આજ પછી આ સંસારમાં લોકો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત તારી પૂજા કરી પછી કરશે આ સાંભળી ગણેશ રાજી થઈ ગયા કહ્યું કે જ્યારે પણ કઈ પ્રસંગ હોય શુભ કાર્ય કરતા હોય તો પેલા કોની પૂજા કરવામાં આવશે ગણેશ ભગવાનની અને હંમેશા થાય જ છે તમે પણ જોયું હશે કે લગ્ન હોય અથવા કોઈ પણ ઓપનિંગ હોય ત્યારે ગણેશની પૂજા સૌ કરવામાં આવે છે તો તે દિવસે જ્યારે એને માતા પિતાને આજુબાજુ પ્રદક્ષિણા કરી અને અડસઠ તીર્થ પૂરા કર્યા એવું કહ્યું ત્યારે એને શંકર ભગવાને કહ્યું કે જ્યારે પણ કોઈ પણ બધા લોકો સંસારના લોકો કઈ પણ પ્રસંગ કરશે ત્યારે તારી પૂજા ચોક્કસથી કરશે થોડા વખત પછી કાર્તિકેય ઘરે આવ્યા તેમણે માતા પિતા પાસે ગણેશને જોઈને કહ્યું કેમ ગણેશ હજુ ક્યાંય નથી ગયો કે ગણેશ કહે જીવતા તીર્થ તો મા બાપ છે મેં તેમની પૂજા કરી લીધી તેથી મારી અડસઠ તીર્થની યાત્રા પૂરી થઈ ગઈ શું કહે છે કે જીવતા તીર્થ કોણ છે મા બાપ છે અને મેં એની પૂજા કરી લીધી છે જેથી મારે મારી 68 તીર્થની યાત્રા તો અહીંયા જ પૂરી થઈ ગઈ છે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં આ વાક્ય હંમેશા યાદ રાખજો માં બાપ આપણને ખૂબ વાલ કરે છે લાડ કરે છે એનું બધું જ માનવું જોઈએ અને ક્યારે પણ આપણે મા બાપને ભૂલવા ન જોઈએ બોધ સાચું તીર્થ માં બાપ છે આપણને આ પાઠમાંથી શું જ્ઞાન મળે છે બોધ મળે છે કે સાચું જે તીર્થ છે એ આપણા મા બાપ જ છે ક્યાંય યાત્રા કરવા જવાની જરૂર નથી શબ્દાર્થ જોઈ લઈએ કચરો પટારો તો મોટી પેટી એને શું કહેવાય બોક્સ ફરિયાદ તો કમ્પ્લેટ પુત્ર તો સન હોશિયાર તો ક્લેવર પરીક્ષા તો